नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनु हार्दिक स्वागत करवामां आवे छे। युग ऋषि पंडित श्री राम शर्मा आचार्य ने जीवन साधना जन्म अने बाल संस्कार गीता वचन छे के यदा यदा हि धर्मस्य ज्ञाने भवन्ति भारत अभ्युस्थानम धर्मस्य तदात्मानम सुजायतम। જ્યારે જ્યારે આ જગતમાં ધર્મની જ્ઞાની થાય છે, ધર્મનું આચરણ ઓછું થઈ જાય છે, ત્યારે ત્યારે ધર્મને ટકાવી રાખવા અને ભગવાન અવતાર ધારણ કરે છે, કોઈ વાર પ્રભુના પયંગમર આ ધરતી પર અવતરે છે। સાધુ સંતો મહાત્માઓ પણ ધરતી પર અવતરીને પ્રભુના ધર્મ રક્ષણનું કાર્ય કરે છે। આવું ધર્મ કાર્ય કરવા માટે સંવત 1968 ના આશ્વિન વદ તેરસના પવિત્ર દિને ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના આંબલખેડા ગામમાં બાળકનો જન્મ થયો। પિતા શ્રી પંડિત રૂપકિશોર શર્મા ભાગવતના પ્રખર વિદ્વાન હતા। તે સમયના મોટા મોટા પંડિતોમાં તેમની ગણના થતી હતી। ઘર પણ પ્રતિષ્ઠિત લક્ષ્મી સંપન્ન હતું। બાળકનું નામ શ્રી રામ શર્મા પાડવામાં આવ્યું। બાળક શ્રી રામ શર્માની શિક્ષા પિતાશ્રી દ્વારા થયેલી ત્યાર પછી તેમણે સ્વપ્રયત્નોથી નિષ્ઠાવાન વિદ્યાર્થીની જેમ બાકીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું। સામાન્ય બાળકોથી શ્રી રામ શર્મા જુદા તરી આવતા હતા। તેમની રમત ગમત અને બાળ ચેષ્ટા લોકોના મન પર જુદી જ અસર પાડતા। સૌને લાગતું કે આ બાળક મહાન થવાને સજાયું છે। એકનો પવિત્ર સંસ્કાર ગ્રહણ કરવાની ઉંમર થતા ભારતના પ્રખર ધર્મ ધુરંધર મહામના પંડિત મદન મોહન માલવજીએ બાળક શ્રી રામ શર્માને એકનો પવિત્ર સંસ્કાર ગ્રહણ કરાવ્યા હતા। પરમ પૂજ્ય શ્રી રામ શર્માજીએ પોતાના સાચા જન્મદિવસ તરીકે વસંત પંચમીને ઉજવે છે એનું કારણ સમજવા જેવું છે। સુમંગળ વર્વ વસંત પંચમીને પુણ્ય દિને 16 વર્ષની વયે પૂજ્ય રામ શર્માજીએ મહાન પૂજ્ય ગુરુદેવ અચાનક દર્શન આપ્યા હતા। તેમણે મનોમન દીક્ષા આપીને તેમના જીવનને અધ્યાત્મ તરફ લઈ જવા સંકેત કર્યો હતો। તેથી શ્રી રામ શર્માજીએ ભૌતિક શરીરનો જન્મદિવસ કરતા પૂજ્ય ગુરુદેવના વડત હસ્તે થયેલા સંસ્કાર જન્મને વધુ મહત્વનો ગણે છે। આ સમય દરમિયાન શ્રી રામ શર્માજીના લગ્ન થઈ ગયા। તેમના ધર્મપત્ની શ્રી ભગવતીદેવી આજ્ઞાકીર્ત મહેતો સેવાભાવી અને ભક્તશીલ હતા। તેમના વાત્સલ્ય સભર સદભાવના લીધે સૌ ભક્તજનોના તેઓ વંદનીય માતાજી તરીકે પૂજનીય બની ગયા છે।